છોડ નાના હોય તો એને કયા કયા છોડ કહેવાય છે? કયા કયા હોય છે? જાસૂદ, સૂર્યમુખી, મહેદી, કરણ, લીંબોડી તથા ડાડમ. આ છોડના થડ કેવા હોય છે? પાતળા હોય છે. દીદીએ કહ્યું, સરસ, બધા છોડ અને ઝાડને તેમજ સ્પર્શ કરી આવે. પરંતુ તમે જોયું, બધા વૃક્ષ કે છોડ એકબીજાથી અલગ અલગ હોય છે. દરેકના થડ પણ જુદા જુદા હોય છે. કેમ તમને ખબર છે? એનું કારણ શું છે? કે વનસ્પતિ વિવિધ વિવિધ પ્રકારની હોય છે. ચાલો આપણે વનસ્પતિના વિવિધ વિવિધ પ્રકારો વિશે જાણીએ. વનસ્પતિ જુદા જુદા પ્રકારની હોય છે. કયા કયા પ્રકારની હોય છે તે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે? છોડ, ક્ષોભ, ઝાડ અને વેલ. વનસ્પતિના જુદા જુદા પ્રકારની હોય છે. કયા કયા પ્રકારની હોય છે? છોડ, ક્યુબ, ઝાડ અને વેલ. વનસ્પતિના કેટલા પ્રકાર હોય છે અલગ અલગ? છોડ, ક્યુબ, ઝાડ અને વેલ. આ દરેક પ્રકારમાં પણ વિવિધતા જોવા મળે છે. આ બધી જ વનસ્પતિઓ દરેક જગ્યાએ જોવા મળતી નથી. તમે અલગ અલગ જગ્યાએ જાઓ તો શું તમને બધી જ વનસ્પતિઓ જોવા મળે છે? ના, ચોક્કસ પ્રદેશમાં જોવા મળે છે. આ વનસ્પતિઓ ચોક્કસ પ્રદેશમાં જોવા મળે છે. ધારો કે રણ પ્રદેશમાં થોર અથવા ઝાખરા જોવા મળે છે. રણ પ્રદેશમાં શું જોવા મળે? થોર અથવા ઝાખરા. રણ પ્રદેશમાં શું જોવા મળે? થોર અને ઝાખરા જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે દરિયા કિનારે જાઓ તો તમે કયા વૃક્ષો જોવા મળે? તાડ અને નારિયેળી. દરિયા કિનારે કયા વૃક્ષો જોવા મળે? તાડ અને નારિયેળી. દરિયા કિનારે તાડ અને નારિયેળીના વૃક્ષો જોવા મળે છે. દરિયા કિનારે કયા? તાડ અને નારિયેળીના વૃક્ષો જોવા મળે છે. બાળમિત્રો, તમે તમારી આસપાસ અને વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોતા હશો. આ વનસ્પતિઓ એક સરખી લાગે છે? ના, આ વનસ્પતિઓમાંથી કેટલીક વનસ્પતિઓની ઊંચાઈ તમારી ઊંચાઈ કરતાં ઊંચી હોય છે અને તમારી ઊંચાઈ કરતાં કેટલીક વનસ્પતિઓ તમારા કરતાં થોડી ઊંચી હોય છે અને કેટલીક વનસ્પતિઓ જમીન પર પથરેલી હોય છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિઓ કેવી હોય છે? જમીન ઉપર પથરાયેલી હોય છે. તો છોડ કયું છે? પહેલો છોડ. છોડ
એટલે શું? છોડ એટલે શું વિદ્યાર્થી મિત્રો? જે વનસ્પતિની ઊંચાઈ ઓછી હોય છે, જેનું પ્રકાંડ કુમળું અને નબળું હોય છે અને તેનું આયુષ્ય ઓછું હોય છે તેને શું કહેવાય છે? છોડ. જે વનસ્પતિ ઊંચાઈ ઓછી હોય છે, જેનું પ્રકાંડ કુમળું કે નબળું હોય અને તેનું આયુષ્ય ઓછું હોય તેને છોડ કહે છે. કેવી હોય છોડ? કોને કહેવાય? જે વનસ્પતિ ઊંચાઈમાં ઓછી હોય એટલે કે નાની હોય અને તેનું પ્રકાંડ એકદમ કુમળું, નાજુક, નબળું હોય અને તેનું આયુષ્ય ઓછું હોય તેને શું કહેવાય? છોડ. છોડનું પ્રકાંડ કુમળું કે નબળું અને એનું આયુષ્ય કેવું હોય છે? ઓછું હોય છે. એવા કયા કયા છોડ હોય છે? દાખલા તરીકે કયા કયા હોય છે? બારમાસી, તુલસી, ગલગોટો, મોગરો અને લાજામણી, એમના છોડનું આયુષ્ય કેવું હોય છે? ટૂંકું અને કુમળું હોય છે. બારમાસી, તુલસી, ગલગોટો, લજામણી, વગેરે છોડનું આયુષ્ય ઓછું હોય છે અને તેનું પ્રકાંડ અને કુમળું અને નબળું હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, કેટલાક છોડ ઘણા વર્ષનું આયુષ્ય ધરાવે છે. જેમ કે તુલસીનો છોડ, એ ઘણા છોડમાં સુંદરતામાં જુદા જુદા રંગબેરંગી ફૂલો આવતા હોય છે. ગુલાબનો છોડ, બારમાસીનો છોડ, ગલગોટાનો છોડ વગેરેમાં રંગબેરંગી ફૂલો આવતા હોય છે અને ઘણા વર્ષનું આયુષ્ય કોણ ધરાવે? તુલસીનો છોડ. તુલસીનો છોડ એ લાંબા વર્ષ સુધી એ રહે છે. વિદ્યાર્થી મિત્રો, શું એટલે શું? શું એટલે શું? શું કોને કહેવાય છે? છોડ કરતા જોડી અને વૃક્ષ કરતા નાની વનસ્પતિને શુભ કહે છે. દાખલા તરીકે લીંબોળી, સૂર્યમુખી વગેરેને શુભનું આયુષ્ય છોડના આયુષ્ય કરતા વધુ હોય છે. શુભ એ છોડ કરતા મોટી, છોડ
કરતા મોટી અને વૃક્ષ કરતા નાની, વૃક્ષ કરતા નાની વનસ્પતિને તેને શુભ કહે છે. દાખલા તરીકે કયા કયા છોડ હોય છે? લીંબુડી, સૂર્યમુખી વગેરે. શુભ એટલે શું? છોડ કરતા મોટી અને વૃક્ષ કરતા નાની જે વનસ્પતિ હોય તેને શુભ કહે છે. લીંબુડી અથવા સૂર્યમુખી વગેરે. શુભનું આયુષ્ય પણ છોડના આયુષ્ય કરતા વધુ હોય છે. જેમ કે દાડમ, જાસૂદ, જાંભળી, સીતાફળ, મહેંદી વગેરે શુભમાં જમીનથી થોડી ઊંચાઈ પરથી તેની ડાળી ફૂટે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વનપરી પાઠ ભણ્યા, એને આપણે સમજ્યા કયા છોડ, કયને વૃક્ષ અને કયા વેલા એનો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છોડ, વૃક્ષ અને વેલા આ બધા શબ્દોનું વર્ગીકરણ કરીએ. પહેલું છે વૃક્ષ, બીજું છે છોડ, ત્રીજું વેલ, હવે પહેલો શબ્દ શું છે? પીપળો. પીપળો વૃક્ષમાં આવે, છોડમાં આવે કે પછી વેલામાં આવે? શામાં આવે? વૃક્ષમાં. પીપળો. પછી બીજો શબ્દ કયો છે? આંબલી. તો આંબલી શામાં આવે? વૃક્ષમાં. પછી ગુલાબ. તો ગુલાબ મિત્રો શામાં આવે? છોડમાં. પછી મોગરો. તો મોગરો છો શામાં આવે? છોડમાં. પછી કારેલી. તો કારેલી શામાં આવે? વેલામાં. તેનો કારેલીનો શું હોય? વેલો. પછી બોરડી. બોરડી શામાં આવે? વૃક્ષમાં. પછી સકટેટી. સકટેટીનો શું હોય? વેલો. પછી બેગન વેલ. તો બોગન વેલ સમા હોય? વેલામાં. આસોપાલો. આસોપાલો સમા આવે? વૃક્ષમાં. પછી આંબો. તો આંબો સમા આવે? વૃક્ષમાં. પછી તુલસી. તુલસી સમા આવે? છોડમાં. એનું આયુષ્ય ખૂબ મોટું હોય છે. બારમાસી. તો બારમાસી સમા આવે? એ પણ છોડમાં.
પછી વટાણા, વટાણા ને શું હોય છે? વેલા. પછી પપૈયા, પપૈયા સમા આવે છે વૃક્ષમાં. પછી વડ, વડ પણ સમા આવે છે વૃક્ષમાં. પછી ગલગોટા, ગલગોટા સમા આવે છે છોડમાં. પછી દૂધી, દૂધીનો શું હોય છે? વેલો. દ્રાક્ષ, દ્રાક્ષનો પણ શું હોય છે? વેલો. ટીંડોળા, ટીંડાળાનો શું હોય છે? વેલો. પછી ચણા, ચણા સમાવે છે છોડમાં. પછી નારિયેળી, નારિયેળી સમા આવે છે વૃક્ષમાં. પછી લીમડો, તો લીમડો સમા આવે છે એ પણ વૃક્ષમાં. પછી ગુલમો, તો ગુલમો સમા આવે એ પણ વૃક્ષમાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આ શબ્દોને વૃક્ષ, છોડ અને વેલા એમાં વર્ગીકરણ કર્યું. કયા વૃક્ષ છે, કયો છોડ છે અને કયા વેલા છે એ આપણે શીખ્યા. વૃક્ષ કયા છે? પીપળો, આંબલી, બોરડી, અશ્વપાલક, આંબો, પપૈયા, વડ, નારિયેળી, લીમડો અને ગુલમોહર. આટલા શું છે? વૃક્ષ છે. હવે છોડ કયા કયા છે? ગુલાબ, મોગરો, તુલસી, બારમાસી, ગલગોટા અને ચાના. આટલા શું છે? છોડ છે. વેલા કયા છે? કારેલી, સકટેટી, બોગનવેલ, વટાણા, દૂધી, દ્રાક્ષ અને ટીંડોળા. આટલા વેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ વૃક્ષ, છોડ અને વેલા વિશે જાણી, તો તમે આ વર્ગીકરણને તમે તમારી પર્યાવરણની નોટબુકમાં લખજો. અસ્તુ.